ઋષિ ચિંતન ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત કરે છે. જન જન માં દેવત્વ જગાડો, આ ધરતી ને સ્વર્ગ બનાવો. યુગ ઋષિ પંડિત શ્રી રામ શર્મા આચાર્ય યુગ નિર્માણ યોજના નો ઉદ્દેશ જાહેર કર્યો કે મારા પ્રત્યક્ષ મનુષ્ય અને દેવતા અને ધરતી ને સ્વર્ગ બનાવી આજની વિષમ પરિસ્થિતિઓમાં આ સંકલ્પ ને સિદ્ધ કરવા ઋષિ ચિંતન ચેનલ ના માધ્યમથી જ્ઞાન રૂપી ગંગા ઇન્ટરનેટ જગતમાં પીરસવાનો અવસર પ્રાપ્ત થયેલ છે, જેમાં આ વિચાર ક્રાંતિની જ્ઞાન રૂપી પ્રસાદીને ગ્રહણ કરવાથી જીવનમાં એક આનંદ ઉત્સાહ ઉલ્લાસ જીવનની સફળતા તરફ લઈ જનાર ઋષિ ચિંતનની અમૃતવાણીની એક ઝલક પ્રસ્તુત કરી રહ્યો છું. નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે વિલાસી મનુષ્ય ધર્માત્મા ન હોઈ શકે. જે માણસ બીજા માટે જેટલી પ્રેમ ભાવના રાખે છે અને પોતાના માટે ઉદાસીન રહે છે એના માટે શ્રેષ્ઠ બનવું સહેલું છે. એનાથી વિરુદ્ધ જે મનુષ્ય પોતાને જેટલો વધારે પ્રેમ કરે છે અને બીજા પાસે પોતાની જેટલી વધારે સેવા કરાવે છે એટલી જ તે બીજા લોકોની ભલાઈ ઓછી કરી શકે છે. જે મનુષ્ય બીજાને ખવડાવવાના બદલે પોતે જ વધારે ખાઈ લે છે તે બીજા લોકોને બે રીતે નુકસાન કરે છે. એક તો પોતે વધારે ખાઈને બીજાના ભોજનમાં ઘટાડો કરે છે અને બીજું વધારે ખાઈ લેવાથી તે પોતાના આરોગ્ય ખોઈ બેસે છે અને બીજાનું હિત કરવાને લાયક રહેતો નથી. ઘણા લોકો એવું કહી રહ્યા હોય કે અમે બીજાને પ્રેમ કરીએ છીએ, પરંતુ તેમનો પ્રેમ ફક્ત શબ્દો સુધી જ સીમિત રહે છે. આપણે બીજાઓને સાચો પ્રેમ ત્યારે જ કરી શકીએ કે જ્યારે આપણે પોતાની જાતને પ્રેમ કરીએ અને પોતાના ખોટા સ્વાર્થ છોડી દઈએ. એવા ઘણા બધા ઉદાહરણો મળે છે જેમાં આપણે બીજાને પ્રેમ કરીએ છીએ પરંતુ ખરેખર તો બાહ્ય દેખાવ જ હોય છે. બીજાને ભોજન કરાવવાનું તેમજ આશ્રય આપવાનું આપણે ભૂલી જઈએ છીએ, પરંતુ આપણા પોતાના માટે ભોજન તથા આશ્રય પ્રાપ્ત કરવાનું આપણે ક્યારેય ભૂલતા નથી. આથી બીજાઓ સાથે સાચા અર્થમાં પ્રેમ કરવા માટે આપણે પોતાની જાતને વધારે પડતો પ્રેમ કરવાનું છોડવું જોઈએ. અખંડ જ્યોતિ મે 1957 પેજ નંબર 11. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ.